સભાની અંદર બેઠેલા સ્ત્રી ભક્તો, કર્યાવરમાં તમે બધું લઈ જાજો, પણ ભૂલતા નહીં, બીજું લઈ જાઓ કે ન લઈ જાઓ, પણ તમારી ખાનદાનીના સંસ્કારને જરૂર તમારી પેળા લઈ જાજો, ખાનદાનીના સંસ્કારને પેળા લઈ જાજો. વડીલો પણ પોતાની દીકરીને જ્યારે વળાવે ને ત્યારે તમે સોનું વગેરે વગેરે ગાડીઓ આપતા જ બધું આપશો, પણ સાથે સાથે એને સત્શાસ્ત્ર આપજો, એને કર્યાવરમાં પરમાત્માની મૂર્તિ આપજો, અને જતા જતા કર્યાવરમાં બે એને સારા ઉપદેશના શબ્દો આપજો, શિખામણના બે શબ્દો આપજો. જીવન છે, ક્યારેક જીવન અટવાતું હશે, મન ક્યારેક થાકશે, દિલ ક્યારેક હરેરી જશે, ત્યારે તમારી અપાયેલી સંપત્તિ અને સપોર્ટોક નહીં બને. એ ઘરના ખૂણામાં બેસીને બાપ એ સત્સંગ જીવન ખોલશે, શ્રીમદ ભાગવત ખોલશે, રામાયણ ખોલશે, ગીતા ખોલશે, તો બાપ થાકેલું હૈયું ફરીવાર તાજગીમાં આવી જશે, તાજગીમાં આવી જશે, દેશકાળમાંથી પ્રસાર થઈ શકશે. એનું દિલ જ્યારે હરેર્યું હશે, પણ તમે હરિની મૂર્તિ એને આપી હશે ને, તો બાપ થાક્યું દિલ હરિના દર્શન કરશે, હરેરું દિલ ફરીવાર પાવરમાં આવશે. તમારે શિખામણના બે શબ્દો જીવનને દિવ્ય બનાવી દેશે. ભક્તો, જેને સત્યના પ્રયોગો વાંચ્યા છે ને ખબર હશે, ગાંધીજીને કોઈ પ્રશ્ન પૂછ્યો, ગાંધી તમને મહાત્મા કોને બનાવ્યા? ગાંધીજીના મોઢામાં શબ્દ નીકળ્યો, મને મહાત્મા મારી માએ બનાવ્યો. અરે, તમારી માએ? તમારા માતુશ્રી સ્વર્ગી સિદ્ધાયા પછી તો મહાત્માનું બિરુદ તમને પ્રાપ્ત થયું છે. પુતળીબાઈ આ લોકમાંથી વિદાય લીધા પછી તમને મહાત્માનું બિરુદ પ્રાપ્ત થયું, તો આપ એમ કેમ કહો છો મને મારી માએ મહાત્મા બનાવ્યો? અને એ વખતે ગાંધીજી અદ્ભુત ઉત્તર આપ્યો છે, સાંભળો. હું જ્યારે વિલાયતની અંદર અભ્યાસ કરવા માટે જવાનો હતો, મને બધી જગ્યાથી પરમિશન મળી ગઈ હતી, અને મારી માની પાસે પરમિશન લેવા માટે જ્યારે ગયો કે મારે વિલાયત અભ્યાસ કરવા માટે જવું છે માં, તો મને રજા આવી. ત્યારે મને મારી માએ કીધું, બેટા હું તને વિલાયત અભ્યાસ કરવા માટે જવા દઉં, પણ આ ત્રણ શબ્દને તો યાદ રાખ અને પ્રતિજ્ઞા કરીને તો જવા દઉં. બોલમાં કયા શબ્દો? સાંભળ બેટા, વિદેશમાં ગયા પછી જિંદગીમાં કદી દારૂ નહીં પીશ, વિદેશ ગયા પછી કદી મીઠ ખાઈશ નહીં, વિદેશની ધરતી પર ગયા પછી કદી વિભિચારને પથે જાઈશ નહીં. આ ત્રણ પ્રકારની પ્રતિજ્ઞા લેવા તો તૈયાર હો, તો હું તને વિદેશ મોકલું, તને ભણવા માટે જવા દઉં. મેં મારી માની પાસે પ્રતિજ્ઞા લીધી, વિદેશ ગયો, ઘણી ફેરી ઘટનાઓ ઘટી, ઘણી ફેરી એવી પોઝિશન નિર્માણ થઈ, હું ત્રણમાંથી કોઈમાં કોઈમાં લેવાય જવામાં હતો, પણ એ વખતે મને મારી માના શબ્દો યાદ આવતા હતા, જેને કારણે ત્રણમાંથી એકેમ હું ન લેવાનો, અને ત્રણમાંથી એકેમ હું ન લેવાનો, એથી કે હું મહાપુરુષ બની શક્યો, મહાત્મા બની શક્યો, મહાત્મા બની શક્યો. માટે કહું છું, મને મારી માએ મહાત્મા બનાવ્યા, પણ બોલતા નહીં, શબ્દ ત્રણ એને મહાત્મા બનાવી દીધા. એટલે કહું છું, તમારી દીકરીઓને વળાવો ને ત્યારે બાપ એને બે શબ્દો સારા કહેજો. દીકરીને કહેજો, બેટા હવે તું સાસરે ગયા પછી અમને ભૂલી જાજે, હવે અમે તારા મા બાપ નહીં, તારા સાસુ સસરા તારા સગા મા બાપ છે, એમ તું એનું પાલન કરશે. હવે તારો ભાઈ ભાઈ નહીં, તારા દિયર જેઠને તારા ભાઈ માનશે, બેન ને બેન નહીં, તારી નણંદને તું બેન માનશે. બહુ સાચું કહું, આ શિખામણની સાથે તમે દીકરીને વળાવશો ને, તો જે ઘરમાં એ દીકરી જશે ને બાપ, એ ઘર સ્વયં મંદિર બની જશે, ઘર મંદિર બની જશે. ખાસ મારી ભલામણ છે. અને સાથે સાથે અનેક કોડ લઈ અને કોઈની લાડકવાઈ દીકરી સાસરે જ્યારે આવે ને, ત્યારે બાપ સાસરિયા પક્ષ પણ એને ખૂબ પ્રેમથી રાખે. આ મારા દીકરાની વહુ છે એવો કદી સંકલ્પ ન કરે, અમારી આ દીકરી છે એમ સાસુ સસરા માનતા થાય, અમારી દીકરી છે. તમારા સંઘર્ષ માત્ર વિરામ પામી જશે. અને સાસરે ગયા પછી કદાચ ઘટના ઘટે કે પિયરને ત્યાં જેટલું સુખ અને સમૃદ્ધિ હોય એટલી સસરાને ત્યાં ન હોય, પણ જે નારી સુખી થવા માંગતી હોય ક્યારેય પોતાના બાપના સુખને યાદ ન કરવાનું, કોઈને યાદ અપાવે પણ નહીં. આપણે ત્યાં તો નાનો નાનો એવો ફ્લેટ છે, મારા
ભાઈને તો 5000 ફૂટનો ફ્લેટ છે, આપણે તો માંડ 700 ફૂટનો ફ્લેટ છે, આપણે તો એક સાર સાદી ગાડી છે, મારા ભાઈને ત્યાં તો ઓડી ગાડી હતી. જિંદગીમાં યાદ ન પાવે, યાદ ન પાવે, ભૂલતા નહીં પોતાના સાસુ સસરા જેઠ દિયર નણંદ પોતાના પતિ સાંભળે એમ પોતાના પિતાના ઘરના કે પોતાના ભાઈના કદી વખાણ ન કરે, એની પ્રશંસા ન કરે. અને એની પ્રશંસા કરવા જો રહેશો તો એ પ્રશંસા તમારા જન્મમાં ઝેર ઘોળી નાખશે, ઝેર ઘોળી નાખશે. હું તો ત્યાં સુધી કહું, કદાચ તમારા સસરાની ઘેરે નાનું ઘર છે, ઓછી સંપત્તિ છે, અને પિયર ના કોઈ કદાચ મળવા માટે આવ્યા, ગામના કોઈ વ્યક્તિ છે ને એમ કે ઓ બેન તારે આવડો જ ફ્લેટ છે, તારા ભાઈને તો 10000 ફૂટનો ફ્લેટ હતો. અને ત્યારે દીકરીના મોઢામાં શબ્દ નીકળવો જોઈએ, સાસુ સસરા સાંભળે એમ, સસરા પક્ષના લોકો સાંભળે એમ શબ્દ નીકળવો જોઈએ. અહીં 10000 ફૂટનો ફ્લેટ હવે મને કામ આવે એમ નથી, મારે માટે તો 500 ફૂટનો ફ્લેટ એ જ મારે માટે સ્વર્ગ છે, મારા માટે સ્વર્ગ છે. તો વાસ્તવિક અર્થમાં એના એના પરિવારમાં એના જન્મમાં સ્વર્ગ સર્જાઈ જશે. આ ભગવાનના ભક્તો આ કથામાંથી શીખશે, જીવન સુખથી છલકાશે, દુઃખો વિરામ પામી જશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए, तथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.